thank <laughs> you નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ જે પ્રશ્નો છે આજનો જે વિડીયો એની અંદરથી પ્રશ્નો છે આપણે બાકી બુકની અંદર લખવાના છે હવે એની અંદર તમને પ્રશ્નો છે એ હું આજે જે સમજાવું શરૂઆતના જે પ્રશ્નો આપણે બાકી છે એ બધા પ્રશ્નો આજે આની અંદર વિડીયોની અંદર તમને મળી રહેશે હવે સૌ પ્રથમ પહેલા આપણે વાત કરીએ કે ભાઈ સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ છે એ કેવી રીતે મળે છે તો એની અંદર સજીવો જે ખોરાક લે છે આપણે શરૂઆતમાં સમજ્યા હતા કે સજીવ જે ખોરાક લે છે તેનું પાચન થતા સજીવોને વિવિધ ક્રિયાઓ કરવા માટેની શક્તિ છે એ ખોરાકમાંથી મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું જરૂરી છે તો વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે નિયમિત ખેત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ છે તે જરૂરી છે ત્યાર પછી ખેત પદ્ધતિઓના પ્રકાર ચાલુ થયા એમાંથી પ્રશ્નો છે હવે આપણે કીધું હતું કે ભાઈ વ્યાખ્યા છે એ કઈ રીતે પૂછાય એની અંદર પહેલા પાકની વ્યાખ્યા વ્યાખ્યા આપો પાક તો પ્રશ્ન નંબર ત્રણ કે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવામાં આવે પાક કહેવામાં આવે છે તો આ જે છે એ પાકની વ્યાખ્યા ત્યાર પછી ચોથો જે પ્રશ્ન છે શેના આધારે પાકોને વર્ગીકૃત કરવામાં આવે છે તો જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ પ્રશ્ન પાંચ કે ભારતમાં પાકને ઋતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ને શા માટે અને ક્યાં ક્યાં તો આપણે એની અંદર સમજાતા કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક તો ઋતુના આધારે બે ભાગની અંદર આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ એક છે ખરીફ પાક અને એક છે રવિ પાક હવે એની અંદર ખરીફ પાક કોને કહેવાય અને રવિ પાક કોને કહેવાય તો તમને પ્રશ્ન પૂછે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક તો એની અંદરથી આપણે ખરીફ પાક ની અંદર સમજી ખરીફ પાક છે ઋતુમાં અને એનો સમયગાળો કેટલો હોય અને કયા કયા પાક ખરીફ પાકમાં લેવાય આ પાક વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે એટલે ખરીફ પાક એટલે ચોમાસુમાં જે પાક લેવાય એ ખરીફ પાક એની અંદર પેલો પોઈન્ટ છે કે ભાઈ આ પાક છે વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે તેનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે દાખલા તરીકે ડાંગર મકાઈ સોયાબીન મગફળી રવિ પાક જે છે આ પાક શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે અને તેનો સમયગાળો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો હોય છે દાખલા તરીકે ઘઉં ચણા વટાણા રાય અળસી તે પછી જીરું હોય આ બધા જે છે શિયાળાની અંદર લેવાય એને બધાને કહેવાય રવિ પાક હવે ખરીફ પાક અને રવિ પાક જે છે એનો તફાવત પણ સમજાવી શકાય અને પ્રશ્ન પણ એની અંદરથી પૂછાય તો ભાઈ ખરીફ પાક અને રવિ પાક એ ટેક્સ્ટબુકની અંદર આપણે ખરીફ પાક અને રવિ પાક જે આપેલું છે કે ભાઈ ખરીફ પાક સમજાવો તો ટેસ્ટબુકની અંદરથી આપણે જે ખરીફ પાકનું આખું એક એની અંદર જે પેરેગ્રાફ છે કે ભાઈ ખરીફ પાકનો ખરીફ પાક સમજાવો તો એ પેરેગ્રાફ લખવાનો થાય પછી રવિ પાક સમજાવો તો રવિ પાકની અંદર જે પેરેગ્રાફ છે એ લખવાનો થાય ત્યાર પછી એની અંદર આગળ આપણે સમજવાનું છે આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી કે ભાઈ એ છે કે ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે તો આ વિધાન સાચું કહેવાય શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવાય તો આ વિધાન સાચું છે ઉનાળામાં કઠોળ અને શાકભાજી પણ મેળવાય છે તો ઉનાળાની જે ઋતુ હોય એની અંદર સામાન્ય રીતે કઠોળ અને શાકભાજીના પાક લેવાતા હોય પછી ડી ઓપ્શન છે કે બધા જ પાક બધી ઋતુમાં લઈ શકાય તો આ વિધાન છે એ ખરેખર ખોટું છે તો ઓપ્શન ડી જે છે એ આપણો સાચો ઉત્તર થાય પછી સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી કે એની અંદર ઊંચું તાપમાન નીચું તાપમાન ભેજ કે વરસાદ તો ઊંચું તાપમાન સોયાબીન માટે જરૂરી નથી સોયાબીન છે એ નીચા તાપમાને ભેજ અને વરસાદની અંદર લેવામાં આવતો પાક છે તો એ ઓપ્શન છે ઊંચું તાપમાન એનો સાચો ઉત્તર થાય હવે પાક ઉછેર પર અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો તો આ પ્રશ્નો જે છે એની અંદર શું આવે પાક ઉછેર પર અસર કરતા પરિબળો માં તાપમાન ભેજ વરસાદ જમીન વગેરેનો સમાવેશ થાય છે બરાબર છે આપણે જ્યારે લેક્ચર ચા શરૂઆતના તમે જોયા હશે એની અંદર આપ્યું છે પછી અમુક પાકને ઊંચું તાપમાન ઓછો ભેજ અને ઓછો વરસાદ જરૂરી હોય છે જ્યારે અમુક પાકને નીચું તાપમાન વધુ ભેજ અને વધુ વરસાદ જરૂરી હોય છે તો આ બધા એના પરિબળો છે આથી વિવિધ ઋતુમાં વિવિધ પાક ઉછેરવામાં આવે છે જેમ કે મગફળી કપાસ સોયાબીન વગેરે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે કારણ કે આવા પાકને વધુ પાણીની આવશ્યકતા હોય છે જ્યારે ઘઉં ચણા વટાણા રાય વગેરેને વધુ પાણીની જરૂર ન હોવાથી તે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે તો આ પરિબળો જે છે પાક ઉછેર માટે એની અંદર તાપમાનનો ભેજનો ફેરફાર અને ઋતુ એના પરિબળ છે તે અસર કરે છે ત્યાર પછી કારણ આપો કે ભાઈ ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતા નથી તો ડાંગરને ઉછેરવામાં શરૂઆતમાં વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે અને શિયાળામાં હવા સૂકી અને ઠંડી હોય છે જે ડાંગરના પાકને અનુકૂળ આવતી નથી તેથી ડાંગરને શિયાળાના પાકમાં ઉછેરવામાં આવતા નથી ત્યાર પછી અગિયારમો જે છે પ્રશ્ન કે પાક ઉત્પાદનની કાર્ય પદ્ધતિ માટે એટલે શું ખેત પદ્ધતિના નામ જણાવો તો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે કરવામાં આવતી પ્રવૃત્તિઓને શું કહેવાય ખેત પદ્ધતિઓ આ પદ્ધતિમાં ભૂમિને તૈયાર કરવી પછી રોપણી પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ત્યાર પછી સિંચાઈ ત્યાર પછી નીંદણથી રક્ષણ ત્યાર પછી લણણી ત્યાર પછી એનો સંગ્રહ તો આ દરેક વસ્તુ છે એ ખેત પદ્ધતિઓ શરૂઆતમાં આપણે સમજ્યા હતા કે મૂળભૂત ખેત પદ્ધતિઓ કઈ કઈ તો આ જે બધી છે એ ખેત પદ્ધતિઓ છે જે તમને ખ્યાલ જ હોય જે આપણે ટેક્સ્ટબુકની અંદર શરૂઆતમાં સમજ્યા હતા તો આ રીતે પ્રશ્નો જે છે લણણી અને સંગ્રહ કરવો લાઇન્સર તમારે પાક ઉત્પાદનની કાર્ય પદ્ધતિ છે એના નામ લખવાના થાય તો અહીંયા સુધીના જે પ્રશ્નો છે અગિયાર પ્રશ્નો એ પ્રશ્નો આપણે બુકની અંદર તમારે લખવાના છે આગળના પ્રશ્નો જે છે એ આપણે આગળના વિડીયોની અંદર મોકલશું જય હિન્દ જય ભારત